नवसारी जिल्लाना वातावरण में एकाएक पलटो आव्यो। जिल्ला में 15 दिवस विराम बाद फरी गणदेवी और बिलीमोरा शहर में वरसाद आगमन थयु हतु। बिलीमोरा शहर में आवेला गोहरबाग स्टेशन रोड सहित अनेक विस्तारों में वरसाद वरस्यो हतो। हवामान विभागे नवसारी जिल्ला में 2 दिवस की आगाही करी त्यारे वरसादी माहौल छवाता असह्य बफारा मांथी लोकोने राहत मळी हती। મહેસાણા જિલ્લામાં નવો તાલુકો બનાવવા માટેની માંગ ઉઠી છે, જ્યાં મહેસાણાના ગુજારીયા અને કુકરવાડા બાદ હવે વસાઈ ગામને તાલુકો બનાવવા માટેની માંગ ઉઠી છે। આ માંગ વિજાપુર તાલુકાના વસાઈ ગામના લોકોએ ઉઠાવી છે। જો કે આ મામલે ગામની ભૌગોલિક સ્થિતિ જોતા વસઈમાં પોલીસ સ્ટેશન તેમજ દવાખાનું તેમજ બંને હાઈવેને જોડતું ગામ હોવાથી તેને તાલુકો બનાવવાની માંગ કરી છે। ગુજારીયા તાલુકાવાળા માગણી કરી, કુકરવાડાવાળા માગણી કરી, પણ ભૌગોલિક પરિસ્થિતિ જોતો અમારા ગામને તાલુકો મળવાની 100% શક્યતા સાથે ગ્રામસભા ભરીને અમે એક આયોજન કરી કે આપણા ગામને તાલુકો માગો, આપણે કોઈ પણ તાલુકામ જવું નથી। વેલકમ બેક। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ વકરી રહેલા રોગચાળા અંગે નિવેદન આપતા જણાવ્યું કે પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવવા લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી છે। સરકાર તરફથી અવેરનેસ માટે વારંવાર જાહેરાત કરવામાં આવે છે, જ્યાં વરસાદી પાણીનો ભરાવો થાય તેનો ત્વરિત નિકાલ કરવા સૂચના આપવામાં આવે છે અને સરકાર પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે બનતા તમામ પ્રયત્ન પણ કરે છે। વસ્તુ પડી રહી હોય, એમાં પાણી ભરાઈ રહ્યું હોય, પૂરા થાય, મચ્છર થાય, આ બધા માટે સરકાર તો પ્રયત્ન કરે છે। દવા માટે પણ ક્યાંય આપણને તકલીફ નથી, ડોક્ટરો પણ ઉપલબ્ધ છે, પરંતુ સારવાર તરત જ દવાખાને પહોંચી અને લઈ લે તો આ બહુ સામાન્ય રૂપ છે, પરંતુ એના માટે દર વર્ષે સમાજના સહયોગની અપીલ। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે જાહેર કરવામાં આવેલ ટોલ ફ્રી નંબરમાં કોઈપણ પ્રકારની માહિતી ન મળતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, જેમાં ટોલ ફ્રી નંબર ડાયલ કર્યા બાદ ખેડૂતોના ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી, જેને લીધે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તો આ અંગે ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવતા કહ્યું કે જો કોઈ માહિતી જ ન આપવી હોય તો ખેડૂતોને સરકાર કેમ ગેરમાર્ગે દોરી રહી છે। ઉલ્લેખનીય છે કે જીવાતોને નિયંત્રણમાં લાવવા માટે સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો। આ કોલ સેન્ટરમાં અમે વારંવાર ફોન કરીએ છીએ, ફોન ઉઠાવવામાં આવે છે અને કટિંગ થઈ જાય છે, કોઈ પણ વાત એમાં થતી નથી। આજે મેં 10 થી 15 વખત ટ્રાય કરી પણ એ ટ્રાયમાં એક પણ વખત વાત થઈ નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જો કોઈ ખેડૂતોને જવાબ જ ન આપવાનો હોય તો આ કિસાન કોલ સેન્ટરના નંબર જાહેર નંબર આપવાનું ખેડૂતોને આપવાનું કારણ। વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। વરસાદના વિરામ બાદ હવે પાકમાં ખાતરની જરૂરિયાત ઊભી થતા ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા, પણ તેમને પૂરતું ખાતર ન મળતું હોવાનું કરજણ પંથકના ખેડૂતોએ આક્ષેપ કર્યો। આ દ્રશ્ય પરથી એક સવાલ ચોક્કસથી ઊભો થાય કે જગતના તાતને ખાતરની સમસ્યા ક્યારે દૂર થશે।